હેલો મારા વાલા મિત્રો, કેમ છો? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો આપણે ફરીથી એક ધાર્મિક સ્થળની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. આપણે આજે આવી ગયા છીએ ભાવનગર સિંહોર. અહીં સિંહોરી માતા સિંહોરની ટેકરી માથે બિરાજમાન છે. ત્યાં જઈ આપણે ત્યાંના દર્શન કરવાના છે અને હું તમને વિડીયોમાં દર્શન કરાવીશ. અહીંની વ્યવસ્થા અને પૂજારી સાથે વાતચીત કરી અહીંના ઇતિહાસ વિશે પણ જાણશું. તે માટે બન્યા રહો તમે રોકેટ ગુજુ બ્લોગમાં. દાદરા ઉપર ચડી રહ્યા છીએ અને આપણે ઉપરની તરફ જવાનું છે. 380 પગથિયા છે અને આવો સુધી તમે જોઈ શકો છો કે સિંહોરનો જે વ્યૂ છે તે પણ તમે જુઓ અને પછી આપણે ધીમે ધીમે ડુંગર ઉપર જઈએ. આપણે ધીમે ધીમે ડુંગરા ઉપર જઈ રહ્યા છીએ અને તમે આ જે સિંહોરનો જે વ્યૂ દેખાય છે તે તમે જુઓ અને આપણે ધીમે ધીમે ઉપર જઈ રહ્યા છીએ અને મારી સાથે વિડીયો શૂટિંગમાં મદદ કરે છે ગોપાલભાઈ ખેર, મારી સાથે છે અને અમે સિંહોર પહોંચી ગયા અને ધીમે ધીમે માતાજીના દર્શન માટે ડુંગર ઉપર જઈ રહ્યા છીએ. તો બન્યા રહો રોકેટ ગુજુ બ્લોગમાં અને ત્યાં જઈ આપણે ત્યાંની વ્યવસ્થા અને માતાજીના દર્શન કરીશું. તમે જુઓ છો તે પ્રકારે અહીં દાદર બનાવેલા છે. તો ખૂબ સરસ મજાનું આ એક ઐતિહાસિક મંદિર છે. 800 વર્ષ કરતાં પણ પૌરાણિક મંદિર છે અને સિંહોરી માતાજી આ સિંહોરની ટેકરી ઉપર બિરાજમાન છે. તો આપણે ત્યાં જઈ તેમના દર્શન કરીશું અને હું તમને વિડીયોમાં કરાવું છું. તો ધીમે ધીમે જઈ રહ્યા છીએ ઉપર. તો અહીંથી તમે સિંહોર જોઈ શકો છો. ખૂબ સરસ મજાનો સિંહોર સિટીનો જે વ્યૂ આવે છે, તો ડુંગર ઉપરથી તમે તે પણ નિહાળો. મિત્રો, આપણે ડુંગરા ઉપર પહોંચી ગયા છીએ. તમે મારી પાછળ દુકાનો અને એવું બધું લાગેલું છે અને હજી પણ આપણે એક થોડુંક ડુંગર ઉપર જવાનું છે. અહીંથી દાદરાની વ્યવસ્થા છે, ત્યારબાદ સિંહોરી માતાના દર્શન આપણે ડુંગરે જઈને ઉપર થઈને કરવાના છે અને હું તમને પણ વિડીયોમાં કરાવીશ. તમે જોઈ શકો છો સિંહોરી માતાનું મંદિર તે પાછળ દેખાઈ રહ્યું છે. આપણે ત્યાં જઈ માતાજીના દર્શન કરીશું અને તમને પણ વિડીયોમાં કરાવું છું. તો મિત્રો, આપણે આ જોઈ રહ્યા છીએ ભાવનગર રાજ્યની જૂની રાજધાની પણ કહેવાતી હતી સિંહોર નગરી. મધ્યમાં હજારો લાખોની ભક્તો અને આસ્થાનું એક આ કેન્દ્ર છે અને સિંહોર માતાજી મંદિરની ટેકર ઉપર આવેલું આ ખૂબ સરસ મજાનું એક આ ધામ છે. તમને જોઈ અને આંખને ઠંડક વળી રહી તેવો અહીંથી તમને નજારો પણ જોવા મળે છે. તો આપણે સિંહોરી માતાજીના દર્શન કરવાના છે અને આ બ્રાહ્મણ જ્ઞાતિના જાની પરિવારના સિંહોરી માતા તે કુળદેવી છે. શહેરની વચ્ચે મધ્યમાં ઊંચી ટેકરી ઉપર માતા સિંહોરી માતાજી બિરાજમાન છે. આપણે એમના દર્શન કરીશું. લગભગ 380થી વધારે પગથિયા છે. અહીંથી જુઓ તો આખું સિંહોર તમને ખૂબ સરસ મજાનું દેખાય છે. બ્રાહ્મણ કુટુંબના જાનીના કુળદેવી છે. અહીં લગ્ન થયા પછી વરઘોડિયા છેડા છોડી અહીં છોડે છે. બાળકોના કર વિધિ પણ અહીં કરવામાં આવે છે. લોકમાતા તરીકે પણ અહીં સિંહોરી માતા ઓળખાય છે. મહારાજા તખતસિંહે બંધાવેલું ત્યાંથી જૂના ખોદકામમાં મળેલ પથ્થરમાં મારું નામ વાંચવા મળેલ ત્યાંથી ગોહિલવાડના ગોહિલ મારવાડમાંથી આવેલો રાજા મરુરાજા કહેવાય. સિંહોરી માતા એ બ્રાહ્મણના કુળદેવી છે. ભૂતકાળમાં જ્યારે સિંધુપુર નામથી સિંહોરી ઓળખાતું ત્યારે આ પ્રતિષ્ઠા થઈ હતી અને સિદ્ધપુર સિંહપુરી માતા તરીકે પણ ઓળખાતા હતા. માતાજી પ્રગટ થયા એટલે સિંહોર ગામ રાખ્યું. એની પછી સિંહોરી માતા રાખવામાં આવ્યું અને આ બ્રાહ્મણની દીકરી છે જાની કુટુંબની અને રાણા ભટ્ટમાં એનું વ્યવહાર કર્યું હતું અને સાત શેરી આવે ને ત્યાં માતાજી સાસ બોલાવતા હતા
એટલે જે ભુવનિયા બેઠા હતા ને એને મસ્કરી કરી કે ભાઈ આપણા ઘરના છે, તારી રીતે સાક્ષ વલો છે, એટલે ત્યાંથી ક્રોધ થયો ને, એટલે એના ઘરને કીધું કે ચોટલો કાઢી નાખો, કે હું થયું કઈ જે થયું હોય, પછી ત્યાંથી અહીંયા આવીને ડુંગરા ઉપર આવીને ધરતીની અંદર સમાઈ ગયા છે. અને એની વાંહે સવા મન જનો કપાણી એટલું માનતો લડાઈમાં કપાઈ ગયું છે માતાજીની પાસે. અને આશો છું એકમથી કે નોંધ છું કે અમારે માણસોની ભીડ રહેશે, અને એક શ્રાવણ મહિનામાં ભાદરિયા માસની અમારે ભીડ રહેશે, અને સૈતર મહિનામાં આખો મહિનો અમારે અહીંયા લાપસીવાળા ખૂબ આવે છે. અને અહીંયા સિંહોરી માતાના પૂંજરી તરફથી અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલે છે. તો આપણે ધનગીરી બાપુએ ખૂબ સરસ મજાની અહીં સિંહોર વિશે માહિતી આપી, તો આ વિડીયોને તમે શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આપણે આગળની થોડીક વ્યવસ્થા જોઈશું. અહીં સિંહોરની ટેકરી માથે સિંહોરી માતા બિરાજમાન છે. ખૂબ સરસ મજાનું ભવ્ય મંદિર છે અને અહીં દર્શન કરી અને ધન્યતા અનુભવી છે. તમે પણ આવી શકો છો ફેમિલી સાથે. અહીં ખૂબ સરસ મજાની સુવિધા છે. આપણે માતાજીના દર્શન કર્યા અને ત્યાંની વ્યવસ્થા ખૂબ સરસ મજાની છે. અને હવે નીચે જઈ રહ્યા છીએ અને અહીં તમે આવો છો તો ઘણી બધી દુકાનો પણ જોવા મળશે. અને 380 દાદરા ઉપર ચડી અને સિંહોરી માતાના દર્શન કર્યા છે. જો આ વિડીયો તમને પસંદ આવે તો તમારા મિત્રો જોડે શેર કરજો. અને અમારી ચેનલ ઉપર તમે નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું આવા જ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ તમારી સમક્ષ વિડીયો રજૂ કરીશું. ત્યાં સુધી આવજો.